બોલો. નમસ્કાર મિત્રો, આજે અમે જોધ ગામે આવી ગયા છે આર્થિક રીતના ભણી ના શકે તેમજ મા બાપીઓના બાળકોને લેવા માટે. જ્યાં અમારો કોન્ટેક મીનાક્ષીબેન જોડે વાત કરીને કોન્ટેક થયો છે, કે હાલ એ જોધના રહેવાસી છે. કયા ધોરણમાં તમે ભણો? 11માં. કેટલા ટકા છે? 70%. તમે કેમ ભણો? નામ પૂછો. કેટલા ટકા? શું નામ? શું નામ? બાપુ મહિપતસિંહ ચૌહાણ જે સંસ્થા ચાલી રહી છે, તમામ બાળકોને માતા પિતા તેમાં આર્થિક રીતના ભણી ના શકે એ બાળકોને ત્યાં ભણવાનું ફ્રીમાં મળે છે. અને ત્યાં કોઈ નાત જાતનો ભેદભાવ વગર તમામ સમાજને શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં લેવામાં આવે છે. તમારું શું નામ છે? તમારી ઘરની પરિસ્થિતિ નથી એટલા માટે છોકરીને કારણ મૂકવું. તમે કામ એવું કામ છે? જે આ છો દીકરી બા તમે જોઈ રહ્યા છો એ વસેડી ગામના છે. એમની શું કહું છે, પપ્પા નથી એટલા માટે આર્થિક રીતના ભણી ના શકે એવી પોઝિશન છે. એટલે અમે બાપુ મહિપતસિંહ ચૌહાણ તેમજ ખેડા લવાર ખાતે મૂકવા જઈ રહ્યા છે. તમામ સમાજને લેવામાં આવે છે જે આર્થિક રીતના ભણી ના શકે, મા બાપીઓના જે બાળકો હોય છે તેમ લઈ શકે. અને 12માં અને 11માં ધોરણનું એડમિશન ચાલુ છે. તારું શું નામ? રાઠવામાં રામસિંહભાઈ. કયું નામ? રામપુર. મમ્મી નહીં પપ્પા? મમ્મી પપ્પા કોઈ નહીં એટલે આર્થિક રીતના ભણી ના શકે એવી પોઝિશન છે. એટલે હાલ અમે જોતે શિક્ષણ જ કલ્યાણ સંકુલ લેવા